બાળકો, આના પરથી તમને શું વિચાર આવે છે? સર, હું કહું ખાઓ. અરે, આ શું કર્યું? સર, વડતાલમાં વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, જે ખૂબ જ મોટો મહોત્સવ છે. શું વાત કરો છો? આપણે બધા જઈશું આ મહોત્સવમાં? પછી નહીં મળે લાવો મોટો લાવો આવો ને વચનામૃત ના દ્વિશતાબ્દી મહોત્સવ માં. મહોત્સવમાં પાપ તાપ સંતાપ ભળશે, સેવા ભક્તિ કરીશું તો શ્રી હરિ મળશે. હે, નિત્ય નવો આનંદ અતિ થશે. હે હરિ સંતો, હે હરિ સંતો, હે હરિ સંતો, ભક્તો રાજી બહુ થશે. આવો ને મહા મહોત્સવમાં, પધારો સૌ વડતાલમાં. જીવન કહે સહુ કરી લેજો કલ્યાણ, મહા મહોત્સવ ની કરજો સર્વે ને જાણ. હે, સેવા સહુ કરી લેજો, સહુને તમે પણ આમંત્રણ દેજો. આવો ને મહા મહોત્સવ માં, પધારો સૌ વડતાલમાં. આવો ને વચનામૃત ના દ્વિશતાબ્દી મહોત્સવ માં. તકની સેવા લાવ્યો લાવ્યો રે જીરે, તકની સેવા લાવ્યો લાવ્યો રે જીરે, તકની સેવા લાવ્યો લાવ્યો. ઓ ભાઈ, જરા શાંતિ ત્યાં, બધું તોડી નહીં નાખવાનું. આખો દાડો પપ્પા ધમાલ 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 નકરી, સ્કૂલથી આયા નહીં નકરી ધમાલ. પપ્પા પપ્પા, આવો આપણે દિવાળી વેકેશનમાં.
વડતાલ ધામ જઈશું વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ. કેમ ભાઈ? દાદા સ્કૂલમાંથી પણ બધા વડતાલ ધામ આવવાના છે. અમારા મિત્રો પણ વડતાલ જવાના છે. અરે પણ આપણે આ વેકેશનમાં મામાના ઘરે જવાનો પ્લાન નક્કી કર્યો છે, તો વડતાલ કેવી રીતે જઈશું? પપ્પા પપ્પા દર વખતે આપણે ફરવા જઈએ જ છે ને, તો આ વખતે ચાલો ને વડતાલ. એક વાર ના પાડીને વડતાલ નથી જવાનું એટલે નથી જવાનું, જીત નહીં કરવાની. દાદા પપ્પાને કોને? બાળકો દર વર્ષે મામાને ત્યાં તો જાય જ છે, તો આ વર્ષે વડતાલમાં દ્વિ શતાબ્દી વચનામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો એમાં લઈ જાઓ તો સારું. પણ પપ્પા તમારી વાત સાચી, પણ એ લોકો હજુ નાના છે, આ લોકોનું ધ્યાન કોણ રાખશે? તમે જ મને કહો. તમે પણ આવજો ને વડતાલ. હા બેટા, બાળકો સાચું કહે છે, બાળકોને પણ આનંદ આવશે, આપણને પણ આનંદ આવશે અને મજા આવશે, લઈ જાઓ તો સારું. એમ? હા, જો ખરેખર આટલો જ સારો આનંદ આવવાનો હોય અને તમારું ધ્યાન જાતે રાખવાનો હોય તો જ અમે તમારી સાથે આવીશું. તો આપણે આ વખતે બધા જ વડતાલ વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવમાં જઈશું. વડતાલ ટેમ્પલ બોર્ડ, આચાર્ય મહારાજ અને સંતો અને ભક્તો સમગ્ર મળીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે, તો ખાસ વાલા ભક્તોને નિમંત્રણ છે કે આ ઉત્સવમાં પધારજો, 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 પધારો વડતાલ, પધારો વડતાલ, પધારો વડતાલ. ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવમાં પોતે પધારેલા છે, પોતે નિવાસ કરીને રહેલા છે એવી ભાવનાથી બધા હરિભક્તો લાભ લેશે. માટે દરેક હરિભક્તો આ મહોત્સવમાં આવજો, લાભ લેજો, સંતો અને આચાર્ય મહારાજના આશીર્વાદ લઈ પોતાના આત્માના કલ્યાણને માટેની પ્રવૃત્તિ અને ભાતુ બાંધજે. શ્રીજી તુમને હાલ બોલાવે રે, હાલ ને વડતાલ હાલ. વડતાલ ખાતે યોજાનાર વચનામૃત મહામહોત્સવમાં આપ સૌ જરૂર પધારજો એવી સૌને નમ્ર અપીલ છે. એમાં સૌ હરિભક્તો, સ્વામિનારાયણ ધર્મ માનનારા કે કોઈ પણ ધર્મ માનનારા પધારે અને આનંદ પામે, પ્રેરણા પામે એવી શુભેચ્છા. આશરે 25 લાખ જેટલા એ હરિભક્તો અહીંયા પધારવાના છે, અને આનો લાભ આપણે સૌ લઈએ અને આપણા જીવનને સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બનાવીએ તેવી શુભકામના પાઠવું. ખાસ 6-12 નવેમ્બર ને આપણે જોડાઈએ અને આ એક ઐતિહાસિક ઘડી ને આપણે એક દિવ્ય ઘડીની સાક્ષી બનીએ. સર્વે ભાઈ બહેનોને આ સમય દરમિયાન આવીને એનો લાભ લેવાનો મારા તરફથી ખાસ આમંત્રણ. વડતાલ આપણું મહારાજનું હૃદય કહેવાય એવું ધામ, તો મળીએ આપણે વડતાલ ધામમાં 6-12 નવેમ્બર સુધી. અરે ભાઈ વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવમાં વડતાલમાં પધારો, આવો આવો, ચાલો વડતાલ, ચાલો વડતાલ આ મહોત્સવમાં, ચાલો વડતાલ આ મહોત્સવને માણો. કેવો મહોત્સવ થશે વક્તા વડતાલમાં, તમે ત્યાં હાજર રહીને માણો, ચાલો ચાલો વડતાલમાં. આ જગ્યાએ હું પણ આવું છું અને તમે પણ આવો અને આપણે આ મહોત્સવનો લાભ લઈએ એવી હું નમ્ર વિનંતી કરું છું. જય સ્વામિનારાયણ.